રોંઢોસિયો તો આધણી મારો નો નહી રે એના ડોહા કડબલા પૂરા એમનમ તળકે શેકાય છે હાવ હડી ગયા પાંદડા હડી ગયા તો એમ ન થાતું કે આ પૂરા લઈને એક ઢાળિયામાં નાખો અને બસ ઘડીક આની કરે ઘડીક આની કરે ઘડીક ઓલું ઘડીક ઓલું એના ડોહા નકરા ઘઉં તૂટી ગયા કીધું તો ઠેસરમાં નથી કાઢવા હલરમાં કાઢો બધા ઘઉં કોઠિયા થઈ ગયા આ ઘઉંને બે મહિના નો થાય તો ધનેડા પડે બૂટ લઈ રાડો પાડા ઉતરો ઈ બાજુ હા હવે ખાડાય મારે સૂથવાના એમાં એટલે બધી વડકાય અને ચામડું આડવું છે હે ચામડું આડવું છે બેનને ઘરે જાવું કા બેનની ઘરે હું છે બેની ખાતો તો બેન બેન સિવાય દુનિયામાં બીજું કોઈ છે કે નહીં હરી ફરી બેન હરી ફરી બેન હવે બેનને મૂકો ને પડતી બેનને બનેવી બેનને બનેવી બિરાડા જેવી હું ક્યાં જાતો તો આડી નો પડતી જા ડાયરેક્ટ રોજ જવાનું જ હોય પણ મહિને મહિને હું બેનની ઘરે નાઈટું છે હવે નીકરા નથી ને ક્યાં નીકરો નીકરા નથી ને ક્યાં આયલો ક્યાં ક્યાં કરીને કોઈ મારું કામ સફળ ન થાય મહિને મહિને ગામમાં તું તો હોય જ કા ઘર જઈને બેસતા ન ગમતું આ તમારા ડોહા કડબના પૂરા હડી ગયા પૈસા આપશો તો દૂધ મરજા નહીં દૂધ નહીં મળે એવું થોડું અમે તમારા જૂના ઘરક પૈસામાં તો વેલા મોડું થાય એટલા ટાઈમ છે તમે એમને પીરો ને ગોડ લઈ જાવ પાલી તો પૈસામાં તો વેલા મોડું થાય કે એવું ન હોય
નકરું લેણું કરી ગયા છે ને, જવાબ મારે દેવા. પાછા પૈસા ક્યાં ગુટતા ગયા છે ને, બધું મને લાગે લઈ ગયા લાગે છે ને. બધું બેન ને દઈ દે, બેન સિવાય ક્યાં કોઈ દેખાય છે. પડીક લાંબાવા હું કરું સવારે દૂધ ની મગજ મારી. એ ભગવાન, રાજુભાઈ ક્યાં ગયા? આવો આવો, ગામત્રે ગયા છે. હું ગામત્રા ગયેલા રાખે છે. બે ડબ્બા તેલ ના લઈ ગયા છે, બે ગુણી ખાંડ ની લઈ ગયા. કરો તો હું તમે બધા આરતી નથી કે પીપરણ થડે તેલ નથી રેડાતું. પણ આવું બધું ખાઈ ખાઈ ને લાલ ટમેટા જેવા થઈ ગયા. ભાઈ એ તમારે મારે ઇતરા છે તો દિયો દઈ દે. હું બાપા દૂધે દઈ દઈ દઉં. કોના દીકા ને તમારા રાખા? એમ નો આલે, તાત્કાલિક દેવા આપણે પૈસા નીકળ કરી અને મરીયાનું બધું બંધ થઈ જશે. હા આહારું હો, આહારું તો એમાં જોઈ ને. આહારું હો, તારું મારું હયારું મારું મારે બાપનું. પૈસા ટાઈમે દેતા તા તે હારું લાગતું. ભાભી લઈ જાજો, ભાભી નવા કાજુ આવ્યા છે, ભાભી નવી બદામ આવી છે. તો બધી કેતા અને હવે બે મહિના મોડું થયું તો મહિના સો રાયડું નાખો. આમ ધંધો ન થાય. ઓ ભાઈ નહીં, ચાર મહિના થઈ ગયા. એ તો સો મહિના થાય. એ જ કાજુ બદામ ખાઈને લાલ ટમેટા જેવા થઈ ગયા. એ તો થાય. આખો દી પૈડા પાછળ કઈક કામ ધંધો કરો તો પછી પૈસા દેવા થાય. તાત્કાલિક મોકલજો બાપા. જાવ ને બાપા, પમદી પૈસા આવી જશે. મોકલજો. હા દુકાનોમાં નામાય એવી જગ્યાએ નહીં થાય એની જાહેર ના છે. એકબીજાની માથે પસાડી તો ગોબા ન પડે. લાઈટ બિલ વારો આવે ઈ મરી ગયો, જાય તો પાણી વારો આવે ઈ મરી ગયો, જાય તો દૂધ વારો આવે. દૂધ વારો ગયો તો કરિયાણા વારો ટકો આવ્યો અને લબલબ 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 કરી ગયો મારી હમો. મરી ગયો ને પાંચ મો વારા છે પણ કેવો લબલબ 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 કરી ગયો. હાલો હવે ખેતર માં તો થોડું કામ કરી નાખું. ઉપાધી ના પાર નથી, કામ તો મારે જ કરવું પડશે. હું થોડી કઈ એની વગર મરી જવાની છું. બાપ ની ઘરે ખૂબ ખેતી નું કામ કર્યું છે, બધું કરી લઈશ. સે તો પાસ પૂરા હારવાના ને, ઓહા ને હાર લઈશ. હું કઈ મરી ન જવાની અને ખૂબ કામ કર્યું છે. એના ભાઈંગા છે, મારા થોડા ભાઈંગા છે. ઈ ભલન બેન ની ઘરે રખડતો બેન કેટલા દી હાસવે જોઈ લઈશું. કોઈ કોઈ વગર મરી નથી જતો, એ કોઈ કોઈ વગર દુનિયામાં મરી નથી જવાનું. આ થઈ ગયું. કોઈ બાપા નકરું મને તો સડી ગયું. અરે અરે અરે, કોઈ માં આ નકરું કાઈડે છે, મરી ગયું. આપણું કામ નહીં, આ કામ મારાથી ન થાય. આ મરી ગયા જણથી જ કામ થાય. હું ભાઈ જાવ સાંયે અને હવે એની બેનને ફોન કરું ક્યાં મર્યો છે. ગુડ આયા બા, મને તો ભરડું ઉઠી ગયું છે. તો તો કોક આવ્યું લાગે છે. આવો આવો રાજુ. ભાભી કે એકલો કાં આવ્યો? ભાભી નથી આવી. કેમ ન આવી? પેલાથી તમે સૂટ મૂકી થોડી દાબ માં રાખી હોત ને તો સીધી હાલત દોરી ની ગણે. ગમે ગામના પાન માણા હોય ને ત્યારે મને હાવ કિંમત વગર નો કર નાખે. જેમ ફાવે એમ બોલા રાખી, જેમ ફાવે એમ બોલા રાખી. મારે કેટલી કેને સહન કરવી? તો જવા દે હવે. તું અહીં આવતો ઘર માં આવતો રે, એને જરૂર હશે ને તો મને ફોન કરશે ને હું એની વાત કરું. કેટલી કેટલી વાર આવી રીતે મેં જવા દીધું, કેટલી વાર જવા દીધું પણ એની નટતી ને કઈ ખબર જ નથી પડતી. જેમ ફાવે બોલી. તું નથી પોતતો એની આયા.
અત્યારે હું તારે ઘરે ખાલી આટો મારો આવતો તો મારે કલાક એક મારા રે ભાઈજીને મને એમ કહી દીધું કે હવે ઘરમાં નો આવતો એમ કહી દીધું બાપનું થોડું છે આપણે બાપનું હાલતું ઘરમાં આવતો એટલે મને આપણે એનો ફોન આવતો કરું કામ આ આવતો રહ્યો આ આવતો રહ્યો અમાર તો મે હાકડ ભેગી હાકડ આવતો રહ્યો હે બાપા થાકી ગઈ અજણના કામ જણત કર્યો બાયુ થી થાય નહીં ભલે અમુક બાયુ બિચારી દુખિયારી હોય કરી લેતી હોય કેમ કે એને કોઈ આધાર ન હોય એટલે કરવું પડતું હોય પણ મારાથી ન થાય આ કામ મને પાવર હતો કે બાયુ બધું અમુક કામ કરી લેશે તો હું કરી લઈ પણ મારા મારું કામ ને આ ખેતરમાં બથું ભરવી હજી ખંદોર આવે છે બા ઓય બાપા એવા કપુરિયા કહી દેશ બા ફોન તો કરવો દો હેવો હજી બાવી દીથી આવ્યો ગયો છે ફોન ઉપાડતો નથી અને લેણા વાળા મારું માથું ખાઈ જાય છે અને મારી માને કીધું તું દુઃખમાં કોઈ ભાગીદાર ન હોય સુખમાં બધા મારી માં પંદર દી આવતી ને જોઈ દેતી એને બદલે વી દીથી ફોન કર્યો છે પૈસા દઈ દઉં તો પૈસા નથી તો મારી માં નવરી તો મારી માં માંદી પડી ગઈ બધા હું જોઈ લઈશ ઓલી વાંદરી ને ફોન કરું હાલો આપણે હેરાન થવું પડે વાહ રે વાહ અમને મજ તડકા ને હેરાન કર્યા એને પોરો કડબ નો પૂરો પડ્યો હોય એમ હું તા લાંબા થઈને બીજું બેન રાજુ ને બિચારા ને હેરાન કરવો ને ગલકા જેવું મોઢું ગોકીડો કરી નાખો આખો દી
મૂરો બેઠકો હોય તો તમે બે વાત કરી લો વાંધો એ જી હોય હવે એને તો ટેવ છે બોલવાની એને તો જી સાબડામાં ભાર હોય ઈ સાબડામાં બેહી જાવું છે આ સોઈ બાજુ હો બોલે હા તારું મારું હયારું મારું મારા બાપનું બધા એકા થઈ ગયા ને હું આઈડે થઈ ગઈ બેન વધારે બજાવા આવ્યા છો હું ઈ જ કહું છું હવે શું કરવાનું તમારે એને ફોન કરીને બોલાય બાપા હું હવે નહીં બોલ તમે આઈ આવ્યા ઈ ભેગું તમે બે બાજુ જ મંડો છો નહીં આ ફેરે નહીં બાજુ નહીં બાજુ ને જો આયા રાજુભાઈ ને બોલાવું ખરા પણ તમારાથી એક શબ્દ ઉસો બોલા હેલી નહીં રે બાપા હવે નહીં બોલું બાપા ખાડું તો મોઢામાં લીધું ઈ તમે તમારું ને તમારું લીધું હે રાજુભાઈ ને હમણાં બોલાવું પણ રાજુભાઈ ને તમારે એક શબ્દ તાણીને બોલા હે નહીં રાજુભાઈ કેમ તમારે ઘરમાં રહેવું હોય તો હું મારા હાણને બોલાવું આ બાપા હું રહેવા ત્યાર છો ઘર આવીને સંભાળી લે એનું કામ ઈ કરે ને મારું કામ હું કરું અને મહિનામાં એકાદી બે વાર તારી ઘરે આવું હોય છે ને તો ગુડાવા દે પણ ઘર ભેગો કરો ન્યા જો મહિનામાં એક બે વાર નથી આવું અમારે હાકડ જવું છે તમે ન્યા આવીને બેવા તો અમારે કઠણાઈ એને હાકડ છે તો ન્યા હું ખોહી રાખો છો અરે કઠણાઈ એ કાયમ માથાકૂટ તમારી સાંભળીને મગજ ને ઓઠો કરી નાખો હે અને કીધું હાકડ મુકડ પડ્યા રહે બધાય રોવે તો હું માર પાછળ કાઢી મૂકવાનો હવે નહીં આવવા દઉં લ્યો ને બાપા હવે તમારે હાકડે નહીં થાય ને મારે ખોટી ધંધા અમારે ઝીડકી વળી આ તો મારો ભાઈ આવ્યો રાજુ ને એટલે હવે ઈ એક ખાટલો હોય એક ખાટલા આવે હું પછી ખાટલા હેઠે હૂતો હોય તમે ખાટલા હેઠે હોવા જોગા છો દો આમ દો આમ દો આમ દો આ નથી તો મારાથી મને કંટાળો આવી ગયો તમે આમ રહ્યો ને તારો ભાઈ કોઈ ની મારી આરે આવી રીતે રહ્યો નથી બોલો તમે બે હે ને બાજી ને બધું બગાડો નકર મારો ભાઈ હારો છે બાજી ને અમે કોઈ બાજી નત બગાડ્યું હવે અમે નહીં બાજી નહીં બાજો ને આ તો આપણે રાજુ ને બોલાય આવી જો અત્યારે ઈ કહે છે કે હું નહીં બાજુ હું કોઈ દી નહીં બાજુ અને તમને આયા મોકી દા અને અમાર બને ખાટલા એટે હુવે છે તારો ભાઈ મેળા માથે હુવે હાલા બા કાઈ વાંધો ને ફોન કરો રાજુ કઈ કઈ ફોન આલ માર મારા માથે તો નહીં ઉપાડે તમારા મને મે તો જાણે એના ગઈ ઢા માર્યા હોય જી આવે એટલે એક શબ્દ નો બોલતા બાપા નહીં બોલું હવે બાકી હારું છે ને હમણાં તાર ભાઈ ને હારું હારું ખવડાવ્યું હોય છે ને તું તો ખવડાય ને ભાભી જ કોઠેસ હા ભાઈ હવે એ રાજુ હા એ ક્યાં હો ભાઈ ઘરે છો આય આય તો ઘરે આય તો મારે નથી આવું ને પાછો આમ જો તને તારા બનાવીને હમે તું આ એકવાર મારા મોઢો નોય એ બધું પતી ગયું મેં જે તને વાત કરી હતી ને એ બધું પાટે સડી ગયું પણ તાર ભાભીને કહી દે હું તારી ચીનો થાય મારા હામે ઈ મારે કહેવાય ગયું મેં તમારા બેન ને વાત કરી તમારા બેને બધું જ કહી દીધું હે ઈ એક શબ્દ ન બોલે તમે અહીં આવો હા આવે છે ને આવે હે ધાનું રેજો સાવ બાપા આવે નહીં બોલો બોલતા નહીં હો વળી તમે બે વાત ના રે ના આવે બોલીને કે મને બોલવાની ટેવટ નથી પણ કઈક બોલાય જાય બાપા મને તો કાઈ નથી બોલવા નવરી હવે મરી નતી જવાની પણ આ તો હારું ન લાગે ને એટલે રાજુ આવે રાજુ ગમે એમ બોલે તમારે એક શબ્દ નથી બોલવાનો આ મારા બેઈમાનાની વાત છે પાગ્યા તારે વિશમાં નથી બોલવાનું મોરલોમાં ડબલબ 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 સોઈટો છતી શું કીધું પાગ્યો હાથવાર પાગ્યો તારી ધાકની ઉંદેડી મને મને મારા તે મારી બાઈડી ઉંદેડી કીધી બધા ભેગા થઈને મને મારો તો ભલે મારે નહીં તને હું કૂટે મને ખબર છે આ ઉંદેડી આ પાગ્યો અને તમે બધા એક થઈ ગયા છો ને મને દબાવ પણ હું દબાવવાની નથી કોઈના બાપથી હું વીજ ઉડી કોઈથી નો દબાવ થઈને હાંભરસ મારી
મારી નાખો, મને મારી નાખો, મને મારી નાખો, ગાલ આલો મારી નાખો, કે તમારું કે હારું રોકાય, તમારું નખો જાય, તમારી લોહીમાં, તમારા લોહીમાં જીવડા પડે, ગાયઠું થાય તો Yeah.